મદારી જે સાપ રાખતા હોય છે એક આવકનું સાધન બની જાય. એ આપણને લાગે જો ઓલા ફૂ કરે એમ મારે ડંખે મારે એમ છોકરા રાજી થાય તાળીઓ પાડે કે જો મને ના કંઈ કરતો નથી. પણ એનું મૂળ કારણ શું છે કે એમાં એક ઝેરની દાઢ હોય છે એ કાઢી નાખે છે. પછી સાપ ગમે એટલો કરડે તો એનાથી ઝેર ચડતું નથી. એ સાપ એ સાધન બની જાય છે આવકનું. એમ આપણા જીવમાં રહેલી એક આસક્તિની ઝેરી દાઢ છે. આ વાસના આસક્તિને જો ઝેરી દાઢ કાઢી નાખવામાં આવે તો પછી એ જ પૈસા, એ જ બંગલો, એ જ ગાડી, એ જ પત્ની, એ જ પતિ, એ જ દીકરા, એ જ દીકરી, પછી કશું બંધન થતું નથી. આસક્તિ છે અને આસક્તિ કંઈ મોટી વસ્તુમાં થાય એવું પણ નથી. ભગવાન સ્વામીને કહ્યું કે સાધુને માટે તો ફાટેલી તુંબડી હોય, તૂટેલી તુંબડી હોય અને ફાટેલી લંગોટ હોય એમાં પણ બંધન થાય. કઈ જગ્યાએ આપણું મન જોડાયેલું છે એ અગત્યનું છે. મેં ગઈકાલે વાત કરેલી, ગઈકાલે કે પરમ દિવસે, કે પેલા બોરમાં ગુરુને બંધન થઈ ગયું, બોરમાં હલવાઈ ગયેલો. ભરતજી આખો રાજ્યનો ત્યાગ કર્યો અને મૃગમાં અટવાયા. ગોપીચંદન અને ભરતરીની વાત કરેલી, બે રાજ્ય ત્યાગ કરીને પેલા ખીંટીમાં હલવાયા, ખીંટી માટે ઝઘડ્યા. તો બહુ જ મોટી વસ્તુ બંધન કરે છે એવું નથી, નાની વસ્તુ પણ બંધન કરી દે. એટલે એનું મૂળ કારણ છે. ભગવાન સ્વામિનારાયણ માયાની વ્યાખ્યા કરી છે. માયા કોઈ સ્ત્રી છે માયા છે એવું નથી, કોઈ દીકરા દીકરી માયા છે એવું નથી, પૈસા માયા છે એવું નથી, ખાવા પીવાનું માયા છે એવું કંઈ છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ બહુ અદ્ભુત માયાની વ્યાખ્યા કરી છે કે ભગવાનનું ભજન કરતા જે કોઈ આડું આવે એ માયા, અને જો આડું ન આવે તો કશું માયા છે જ નહીં. આપણો દેહ આડું આવે તો દેહ માયા, આપણા પત્ની આડા આવે, દીકરા દીકરી આડા આવે, પુત્રો અથવા તો મા બાપ આડા આવે, પૈસા આડા આવે તો માયા કહેવાય. અત્યારે આપણે જો દાખલા તરીકે એવું માનીએ કે ભાઈ આપણે કથામાં સમય બગડે એના કરતાં ટીવી જોઈએ તો ટીવી એ માયા થઈ ગઈ, પણ જો ટીવી છોડીને કથામાં આવીને બેસી જાવ તો ટીવી પછી માયા નથી રહેતી. એટલે એમ આજ્ઞા પાડવામાં આપણને જે કંઈ નડે, મોટા પુરુષની આજ્ઞા પાડવામાં, ભગવાનની આજ્ઞા પાડવામાં જે નડે એ માયા છે. બાકી એ જ પૈસાથી આ મંદિરમાં સેવા થાય છે તો એ પૈસો માયા નથી. ભગવાનના કામમાં જે કોઈ વસ્તુ આવી જાય, માણસ કે ગૃહસ્થ માટે ધન ધામ કુટુંબ કબીલા બધું ભગવાનને અર્થે વપરાય, ભગવાનનું માનવાનું જ છે. ભગવાન લઈ લેતા નથી કંઈ, અને થોડું લે તો આનંદ ઘણું કરીને આપે છે, કોઈને ખોટ જતી નથી. પણ જે અહમ અને મમત્વ મારું છે એ માયા છે. એટલે મારું માનેલું એટલે આસક્તિ થવાની. ભલે ઘરમાં કોઈને કાઢી મૂકવાના નથી, તમને એમ ખબર પડે કે રોડ ઉપર એક્સિડન્ટ થયો ને એક છોકરો ધામમાં ગયો, તો તમે શું કરો કે આજના છોકરા એવા છે જ્યાં ત્યાં હેલા કરતા હોય ને રોડ વચ્ચે હાલે ને એને ફૂટપાથ ઉપર હાલવું જોઈએ ને, એને મા બાપ એવા છે કે છોકરાને કંઈ કહેતાય નથી રોડ ઉપર હાલતા હોય, પણ રોડને કાંઠે હાલતા હોય તો પણ એમ ખબર પડે દીકરો તમારો છે તો કે રિક્ષાવાળા એવા છે ને ગાડીવાળા એવા છે ને ટ્રકવાળે ભાન નથી પડતો કેવી રીતે ગાડી ચલાવે, તો આખું આખો વ્યૂ બદલાઈ જાય. બોલો આખો કે તો મારો દીકરો છે ને મમ મારો દીકરો, તો આંખ માસું પડે તો મને રડવા, તો બીજો દીકરો કોકનો દીકરો નથી, આપણી આંખ માસું નહીં પડે કેમ, મારો નથી ને મારો નથી. તમે એમ ખબર પડે કે મહેસાણામાં આગ લાગી છે તો કઈ નહીં તો લાગે એમ, પણ અમુક જે વિસ્તારમાં તમારી દુકાન છે એ વિસ્તારમાં આગ લાગી તો કદાચ ગભરામણ થાય કદાચ, અને એમ ખબર પડે કે તમારી દુકાનની બાજુમાં આગ લાગી તો દોડી અહીંથી હો, કે કદાચ એ આગ મારી પાસે આવે તો દુકાન પાસે, તો કેમ બીજાની આટલી બધી દુકાન બળી ગઈ એમાં કેમ પેટમાં ન દુખતું, મારું નથી ને. એટલે તો અહમ અને મમત્વ એ માયા છે, એ છોડવાનું છે. કશું આપણું નથી ને, આપણું હોય તો કશું સાથે લઈ જવાના નથી. તો મહારાજે પોતાનો આદર્શ બતાવ્યો છે. નગુણાતીત પરંપરામાં એ આપણને આદર્શ દેખાય છે. જગતમાં રહે છે, વ્યવહારમાં રહે છે, આટલી પ્રવૃત્તિ કરે છે, પણ એને કોઈ જગ્યાએ ક્યાંય કોઈ પ્રકારનું આસક્તિ નથી, કોઈ પ્રકારનું બંધન નથી. અને એટલે જ સારી સુવિધા હોય કે નરસી હોય, સારી ગાડી હોય કે રિક્ષા હોય, સારું ખાવાનું હોય કે સાવ સામાન્ય હોય, તો પણ એ ક્યારેય અકળાઈ જતા નથી, ક્યારેય અકળાતા નથી. તો આપણે અકળાય ન જઈએ. મહારાજ લખ્યું કે સારા પંચ વિષય અને નરસા પંચ વિષય સમાન, ક્યારે ખીચડી હારી બની જાય તો ખાઈ લેવાની, અને કદાચ મીઠું ઓછું થઈ જાય ઘરમાં ઝઘડા નહીં કરવા, ક્યાંક દાજી પણ જાય, તમે બનાવો તો ન દાજી જાય,
પણ એ કંઈક આવું સામાન્ય બની ગયું હોય, પણ આપણે પછી ટાંકી ફાટે છે, અને ટાંકી ફાટે છે એટલે પછી પ્રશ્નો થાય છે. એટલે ભગવાન સ્વામીને વાત કરી તો હવે મૂળ વાત એટલી છે કે એ તો પીએચડીની કક્ષા છે, આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી, કંઈ વાંધો નહીં. આપણે જે કેજીમાં છીએ તો કેજીના લેવલ પ્રમાણે આપણે શું કરવાનું છે એની વાત જે ગઈકાલે આપણે કરી. ભગવાન સ્વામીને કહ્યું કે વિષય ભોગવવાની ના નથી. પ્રથમનું આઠમું વચનમાં છે કે શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવવાનું કહ્યું છે એ રીતે વિષય ભોગવો. શાસ્ત્રમાં જે રીતે કહ્યું હોય એ રીતે વિષય ખાવાનું, તો શાસ્ત્રમાં શું કહ્યું છે ખાવાનું? દારૂ પીવાનું કહ્યું છે? ગુટકા ખાવાનું કહ્યું છે? માંસ ખાવાનું કહ્યું છે? ઈંડા ઓમલેટ ખાવાનું કહ્યું છે? નથી કહ્યું તો નહીં ખાવાનું. બસ રોટલા ખાવાનું કોણ ના પડે, શ્રીખંડ ખાવ ને, આઈસ્ક્રીમ ખાવ, દરરોજ લાડુ ખાવ, તમને જો પોહાતા હોય તો. અમને તો પોહાય છે, તમને તો પોહાતા, કારણ કે તમે જ અમને આપી જાવ છો એમ. એમ નો જમે કે સ્વામીને જ લાડુ જમાવડે, ઉભા ઉભા ખવડાવે, સ્વામીને લાડુ ખવડાવે. એટલે ખાવામાં કઈ વાંધો નથી, ખાવ, ભગવાનને ધરાવીને ખાવ. આસક્તિ નહીં પાછા, કોઈ દી લાડુ ન બને તો આજે કેમ ન બનાવ્યા, તો કઈ નહીં, તો જે બાજર રોટલો ખાઈ લેવાનો, કઈક અશુર નહીં, કોઈ જાતની માથાકૂટ નહીં કરવાની. બસ ઘરમાં એટલું શીખી જતો, કોઈ જાતની જે વખતે આવ્યું હોય ઠાકોરજીને ધરાવીને જમી લેવાનું, બસ બીજી માથાકૂટ જ નહીં કરવાની, તો કેટલી બધી શાંતિ તમે ઘરમાં થઈ જશે. તો મૂળ વાત છે કે નિયમમાં રહીને વિષય ભોગવો. લગ્ન કરવાના નહીં, પણ લગ્ન બાહ્ય કે લગ્ન પહેલાં કોઈ પ્રકારના સંબંધો નહીં. તમારા દીકરા દીકરીને શિક્ષણ આ આપવાનું, ખાલી કોમ્પ્યુટરને શીખવાડવાનું, ખાલી ઓપરેશન કરતા નથી શીખવાડવાનું, ખાલી એન્જિનિયર નથી બનાવવાનું, ખાલી વકીલ નથી બનવાનો, ખાલી ઉદ્યોગપતિ નથી બનાવવાનું, એને જીવન જીવતા શીખવાનું છે. દીકરા દીકરીને કહેજો કે અત્યારથી તમે જો લવ મેરેજ કરજો, અત્યારથી લફરા પડશો, તમારા દીકરા દીકરી શું કરશે, તમારા દીકરા દીકરી શું કરશે, એટલું તો કહી શકો કે નહીં? પણ તમે ન કહી શકો, કારણ કે તમે જ એવું કર્યું હોય. તમે તમારા દીકરીને કહો કે ભાઈ એ કોઈક મુસલમાન છોકરા ધારે કે લગ્ન કરવું નક્કી કર્યું, તમે કહો બેટા આપણે લગ્ન ન કરી, કે ખબર પાપા મને ખબર તમે શું કર્યું, પણ કે મારે તો હિન્દુની છોકરી હતી, કે લવ ઇઝ લવ, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, લવ ઇઝ લવ, લવ ઇઝ બ્લાઇન્ડ, નહીં રોકી શકો તમે, નહીં અટકાવી શકો. તમે તો આપણે બધે જૂનવાણી માણસો છે એટલે આપણે એવું કર્યું નથી, પણ તમારી પેઢી તો એ જ એમાં એ જ માર્ગે ગઈ છે. તો એને થોડું એવું એક સમજણ તો આપી, ક્યારે આપી શકો કે તમારા સંતાનો સાથે તમે મિત્ર ભાવે વર્તતા હો, તો ઘરમાં તમે જો લશ્કરી શાસન લાવશો તો નહીં બદલાય. આજે પ્રમુખ સમાજ કેમ કહી શકે છે, પ્રમુખ સમાજ કેમ લોકોને બદલી શકે છે, કારણ કે મિત્ર ભાવે, આજે 82 વર્ષની ઉંમર છે, પણ નાના બાળક અરે મિત્રની જેમ વર્તે, મિત્રની જેમ વર્તે છે. આ બધા બાળકો તમે ગુરુકુલમાં ભણે છે, પ્રમુખ સમાજ જોજો, એટલા બાળકો સાથે ઓતપ્રોત થઈ જાય ને એમ, તમને એમ લાગે કે આ 82 વર્ષનો ડોહન આ 7-8-10-12 વર્ષના છોકરા કેટલા મિક્સ થઈ જાય છે, કેમ? તો જ એ બાળકો એના પ્રત્યે પ્રેમ થાય છે. તો નિયમમાં રહીને ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે, વળી સૌ સાંભળો રે મારી વાર્તા, પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે, સૌને હિતકારી સુખરૂપ, સૌ હરિ ભક્તને રે જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે શુદ્ધ ભાવે થઈ, તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ, સૌ હરિ ભક્તને રે રેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ, મુજવી ન જાણજો રે બીજા માયિક સૌ આકર, પ્રીતે તોડજો રે જાણે જોટા જાણે કુટુંબ પરિવાર, સૌ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારાને, તમ પર રેજશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. આ વાત કરી, જો તમારે મારી પાસે રહેવું હોય, સૌ હરિ ભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. જો હવે પંચ વિષયની આપણી આસક્તિ હશે તો ભગવાન સાથે નહીં બને. તમે જોજો, કોઈ તમે દારૂ પીતો હોય, આમ ભયંકર ગંધાતો હોય,
અને બસમાં એની બાજુમાં તમારી સીટ આવે તો આપણે કેટલા કંટાળીએ. હે, કોઈક દારૂડિયું આપણી બાજુમાં બેસી ગયો ટ્રેનમાં કે બસમાં, આપણું માથું પાકી દે, બોલો. ખબર છે ને, ઘણી વખત તમને અનુભવ થયો હશે, એવો ભયંકર દારૂ પીધો હોય ને આપણને ગમે જ નહીં, આમ આપણને આમ એવું લાગે કે સારું અહીંથી ઉઠીને જતા રહીએ, એમ ઘણી વખત ઉઠીને ઊભા થઈ જાય, ભલે ઊભા રહીએ, બોલો, બસમાં ઊભા રહીએ, ટ્રેનમાં ઊભા રહીએ, પણ પહેલાં પાસે ન બેહીએ. તો એક દારૂની ગંધ આપણને ગમતી નથી, તો મહારાજને પંચવિષયની ગંધ આપણને ક્યાંથી ગમે? મહારાજ આપણી પાસે ઊભા થઈને દૂર જતા રહે કે ભલે અહીં પેડે. હે, સવારે ભક્તને રે રેવો હોય મારે પાસ તો તમે મેલ જો રે મિથ્યા પંચ વિષયની આશ. તો મિથ્યા પંચ વિષયની આસક્તિ છોડવાની છે. હવે આસક્તિ એક દિવસમાં છૂટે એવી નથી. હું જેમ મારા ચશ્મા બાજુ મૂકી દઉં ને એમ મને કે આસક્તિ બાજુ ના મૂકાય, મારું ગાતરી મૂકી દેવાય, તમારો શર્ટ મૂકી શકો, તમારું બૂટ ચંપલ બાજુમાં મૂકી શકો, એમ આપણો વિષય પ્રત્યેની આસક્તિ વાસના એક બાજુમાં મૂકી શકાય એવું નથી. તો ત્યાં સુધી શું કરવાનું? તો ત્યાં સુધી ભગવાન સ્વામીને કહ્યું કે સૌ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ. મહારાજ નિયમ છે, તમે દ્રઢ કરીને પાળજો. તો તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ, તમ પર રે જશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. જો તમે નિયમ મારા નિયમમાં રહેશો તો, કારણ કે ધર્મદેવ અને ભક્તિમાં હતા. એક વખત ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગઢડામાં હતા અને અન્નકૂટનો ઉત્સવ હતો. અન્નકૂટના ઉત્સવની અંદર બધા જે સ્ત્રી હરિભક્તો હતા, લાડુબા જીવુબા બધા બહુ ભાવથી પ્રેમથી અન્નકૂટ બનાવેલો, અને એ વખતે ભક્તિ માતાએ દર્શન દીધા. ભક્તિ માતા એટલે ઘનશ્યામ મહારાજના માતુશ્રી, ભગવાન સ્વામિનારાયણના પિતાશ્રી. એટલે પછી લાડુબા જીવુબા બધા ખુશ થઈ ગયા અને મહારાજને વાત કરી કે મહારાજ ભક્તિ માતાએ દર્શન દીધા. એટલે મહારાજ કહ્યું કે તમે એને કહો કાંઈ કાયમ રહો ને. એટલે બધા બહેનોએ કહ્યું કે ભક્તિ માતા તમે કાયમ અમારે ભેગા રહો. તો ભક્તિ માતાએ કહ્યું કે હું તો રહું કે મારા પતિ અહીં રહેતો, હું પતિવ્રતા સ્ત્રી છું, તો મારા પતિ જો ન હોય તો હું એકલી ના આટા માર્યા કરું. મારા પતિ અહીં રહે કે તમારા પતિ કોણ? કે મારા પતિ ધર્મ. જ્યાં ધર્મ હોય ત્યાં ભક્તિ હોય, જ્યાં ધર્મ હોય ત્યાં ભક્તિ હોય. એટલે જો તમે તમારા જીવનમાં ધર્મ પાડશો તો ભક્તિ ઓટોમેટિક આવશે. પછી બધા લાડુબા જીવબા રાજબા બધા મહારાજ પાસે આવીને મહારાજને કહ્યું કે મહારાજ ભક્તિ બા તો આવું કહે છે કે તમે ધર્મ, મારા પતિ ધર્મ છે, ધર્મને રાખશો તો ભક્તિ હું રહીશ. તો મહારાજ કે વાત સાચી છે, અને જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં ધર્મ ભક્તિનો લાલ એવો હું હોઉં. જો તમારા જીવનમાં ધર્મ હશે, તમારા જીવનમાં ભક્તિ હશે, તો એનો પુત્ર હું છું. તો ભગવાન જ્યાં ધર્મ છે ત્યાં ભક્તિ છે, ત્યાં ભગવાન કે હું છું. એટલા માટે મહારાજ કહ્યું કે સૌ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા ને, તમ પર રે દશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. ભગવાન ધર્મ અને ભક્તિ રાજી થશે તો હું રાજી થઈ જઈશ. એટલા માટે અન્ન ખાવું તે ક્ષુદાને ખોવા, જરા પીવું તે પ્રાણને ટોવા, રેવું અન્ય વસ્તુથી નિરાશ, એમાં સમજે છે હરિના દાસ. હરિના દાસો, ભગવાનના ભક્ત થવું સહેલું છે, ભગવાનના ભક્ત થવું બહુ અઘરું છે. દોયલો થાવો હરે દાસ રે સંતો, દોયલો થાવો હરે દાસ, જોજે તજવે તના સુખાયાશ રે સંતો, દોયલો થાવો હરે દાસ. ડોક્ટર થવું સહેલું છે, એન્જિનિયર થવું સહેલું છે, રાષ્ટ્રપતિ થવું સહેલું છે, પણ ભગવાનના ભક્ત થવું એ બહુ અઘરું છે. કોઈ માતાજીના ભક્ત થવું અઘરું છે, રામના ભક્ત થવું અઘરું છે, કૃષ્ણના ભક્ત થવું અઘરું છે, અને સ્વામિનારાયણ ભગત થવું તો બહુ અઘરું છે, બહુ અઘરું છે. તો ભગવાનના દાસ ક્યારે થયા કહેવાય? ક્ષુધન અન્ન ખાવું તે ક્ષુધને ખોવા, જળ પીવું તે પ્રાણને ટોવા, રેવું અન્ય વસ્તુથી ઉદાસ, એમાં સમજે છે હરિના દાસ. ભગવાનના ભક્ત શું સમજે છે કે અન્ન શા માટે ખાવાનું છે? જીભના સ્વાદને માટે નહીં,
દેહની જરૂરિયાત છે, જે વખતે જે હોય એ ખાઈ લેવાનું. એમાં ગુટકાની જરૂર પડે, બીડીની જરૂર પડે, હોટેલના ભજીયા ખાઈ તો જ આપણું પેટ ભરે, એવું છે? આ તો લોકો શું રાખે, અઠવાડિયે એકવાર તો બહાર જવું પડે, બધું પછી પાણીપુરીને પૂરી પકોડી હોય છે ને બધી રોડ ઉપર, બધા ખુરશી નાખીને બધા બે હારા હારા માણસો, તમે સારા સારા માણસો, તમે આપણે લાગે કે જીબડીનો સ્વાદ છે. અન્ન ખાવું તે ક્ષુધાને ખોવાવ, જળ પીવું તે પ્રાણને ટોવાવ. એક જરૂરિયાત છે, પાણી પી લેવું, એમાં પેલું પીવાનું શું જરૂર છે? એ જરૂર પડે કે કઈ નથી જરૂર, જ્યુસ પીવાની કઈ જરૂરિયાત નથી. એટલા ભાત બધા બધા સાંભળ્યું ને, પેપ્સી કોલા ને બધું કેવું આવે છે, પણ આપણને એમ લાગે કે સારું લાગે. એ બધા પોતપોતાનો ધંધો કરવા બેઠા છે બધા. અહીંયા બધું એટલું બધું તમારે એવા હાવ થર્ડ ક્લાસનું હોટેલની મૂળ વસ્તુ એવી હોય, પણ એવા બધા મસાલા નાખે એટલે આપણને ભાવે ને, આપણે ખાઈએ એવા ગરમ તેજાના મસાલા નાખે ને એટલે આપણું શરીર બગડે, બધું બગડે. પણ એક શરીરની જરૂરિયાત છે, ખાઈ લેવું, ભગવાનની આજ્ઞા પ્રમાણે ખાઈ લેવું, બીજી માથાકૂટ નહીં કરવી. શીત ઉષ્ણ નિવાર વાતાના રાખે વસ્ત્ર અંગે હરિદન, જેવો મળે તેવો રાખે પાસા, એમ સમજે છે હરે ના દાસ. આ શરીર ઢાંકવા માટે કપડાની જરૂરિયાત છે, અને આ ગરમી અને ઠંડી ઉડાડવા એનાથી રક્ષા માટે. એમાં હાલે જ છે ને, જોજે ગમે તે જગ્યાએ જઈએ એક જ ડ્રેસ, નો ફેશન બોલો જ. અમેરિકા જઈએ કે લંડન જઈએ કે આફ્રિકા જઈએ કે ગામડામાં જઈએ કે ઝૂંપડામાં જઈએ, દેશમાં જઈએ કે પરદેશમાં જઈએ, ગમે ત્યાં જઈએ, કોઈ કોઈ ફેરફાર છે આમાં? કોઈ નવી ડિઝાઇન છે? અને આ તો ભાત ભાતની ડિઝાઇન, શું લોકો શર્ટની એ ભાત, પેલા ખબર પેન કેવા હતા, આમ 1.5 ફૂટ લાંબા હોય ને પોળા, વધ નીચે ખબર શું કહેવાતું, બોલ બોટમ કંઈક કહેવાતું. એ તમે ઘરે સાફ કરતા જાય અને હાકડો પેલો નેરો કટાવતા હતા, એટલી ડિઝાઇન. અહીંયા થીંગડા હોય, અહીંયા ખિસ્સા હોય, પાછળ ખિસ્સા હોય, કેટલા ખિસ્સા હોય, ચેન હોય, આખી ચેનથી ખોલી નાખો ને લો. એવા ભાત ભાતના ડ્રેસ ને ભાત ભાતના કેશ ને ભાત ભાતના વેશ કેટલા. એક ત્યાં સ્વામી અમદાવાદ હતા, એક યુવકની વાત સાંભળી, સ્વામીને એટલો ઠપકારો, 200 જોડી કપડાં છે, 200 જોડી કપડાં. હવે એને સિલેક્શન કરવામાં જાય કે આ શર્ટ લેવું, આ પેન્ટ લેવું, આ ટાઈ, આ બૂટ, આ મોજા, અડધો કલાક સિલેક્શન કરીને નીકળે અને ગર્લફ્રેન્ડ નીકળે, બીજું બરાબર છે પણ આ શર્ટ આજે આમ કલર મેચ ન થતો, આખો મૂળ જતો રહે, બોલ આખો મૂળ જતો રહે, તો કોણ કહે છે કપડાં પહેરીને કોણ ના પાડે? પણ હવે ઠીક છે, આપણી જરૂરિયાત પ્રમાણે. પણ તે વિના છે સર્વેનો ત્યાગ, વિષય સુખ સાથે છે વૈરાગ્ય, ક્યારે નહી છે જાણે કાશ, એમ સમજે છે હરિના દાસ. ભગવાનના ભક્તિની રીત આ છે, ભગવાનના ભક્ત આવો છે. તુકારામના રાજ્યની અંદર એટલે શિવાજીના રાજ્યમાં ખબર પડી કે મારો ભક્ત મારા રાજ્યમાં, તુકારામ બહુ ગરીબ છે, તુકારામ ગરીબ છે એટલે એને ખાવાનું મળતું નથી, એટલે શિવાજી મહારાજે બધી જ વસ્તુ, અનાજ અને સીધું સામાન, પૈસા, ઘરની સગવડ, સુવિધા, સાધનો બધા લઈને સિપાહીને મોકલા કે જાઓ તમે તુકારામને આપી આવો. અને તુકારામ પાસે આવ્યા અને કંઈક શિવાજી મહારાજે બધું મોકલ્યું છે. તુકારામ તરત ઘરમાં ગયા અને ભગવાનની સ્તુતિ કરી, ભગવાન મારો શું વાંક છે, આપણે શું કહીએ, ખુદા દેતા તો છપ્પડ ફાડ કે દેતા, આપણે એવું કંઈક ને, બાપાને બહુ દયા, એમ ધંધો સારો હાલે છે, બાપાને બહુ દયા, દીકરીને ઠેકાણે પડી ગયો, બાપાને બહુ દયા, દીકરો પાસ થઈ ગયો, બાપાને બહુ દયા, અમેરિકાનો વિઝા મળી ગયો, આપણે દયાનો આજ ઉપયોગ કરીએ છીએ. પણ તુકારામ કંઈક મારો શું વાંક છે, અને પાછે કે તમે લઈ જાઓ, મારે જોઈતું નથી, મને ભગવાન રોટલો આપી રહ્યા છે. બધા તમે જે કોઈ ભક્તો થયા છે, કારણ કે એને ભગવાનની જ લગ્ની લાગી છે. અહી વીછી ને વિષય અંગાર, કાકવેષ્ટા માસી ઓસાર, એવો જાણીને ના કરે આશા, એમ સમજે છે હરિના દાસ. અહી એટલે નાગ, નાગને ભેટવાનું મન થાય કે ચાલો કેવો સરસ મજાનો રૂપાળો છે, તમે શંકર ભગવાનની જેમ હું ગળામાં રાખું, રખાય વીંછીને, વીંછીને કોઈ રાખીએ આપણે ખિસ્સામાં, જેના ખિસ્સામાં જીવ તો વીંછી, આંગણ વીંછી કરો જી, એ ન રાખે, આપણે ગુટકાને પડી ગયા છે, જોજો ક્યાં ક્યાંક, અહીં તો નથી, અહીં તો ડાયા છે બધા, સમજુ છે. પહી વીંછીને વિષય અંગાર, વિષ એટલે ઝેર, ઝેર કે લાગે ત્યાં હું ચાખી લઉં ના, મને અનુભવ ન થાય ત્યાં સુધી હું હું પેલા અનુભવ કર્યો, અનુભવ કર્યો જીવતો નહીં રહે. બધાનો અનુભવ આપણે ન કરવાના, કોકના અનુભવ પરથી શીખવાનું હોય, અમે તમારા અનુભવ પરથી ન શીખી ગયા કે લગ્ન કરવા જેવા નથી, એમ આજ ખાલી કહું છું એમ. અહી વીછીને વિષય અંગાર,
કાકવિષ્ઠા માયશીઓ સાર. કાકવિષ્ઠા હોય જોગી મહારાજ કે ડબલ ફિલ્ટર, ડબલ ફિલ્ટર તમે તેલ આવે છે ડબલ ફિલ્ટર, એમ માણસને વિષ્ઠા કાગડા ખાય ને કાગડા ની વિષ્ઠા હું માલ હોય બસ, હે પછી એમ કોઈ ખાય એવું જાણીને ન કરે આશ, એમ સમજે છે હરે ના દાસ. ભગવાન ના ભક્ત ની આ ખુમારી છે, તો એ ખુમારી ની અંદર આપણે જીવન જીવવાનું છે. ભલે આપણે પૈસા કમાઈએ, નોકરી કરીએ, ધંધો કરીએ, તમારી તાકાત હોય ને તમારે ભાગવું હોય તો કરોડોપતિ થાવ, અબજોપતિ થાવ, સારા બંગલાઓ લાવો, એર કન્ડિશન ગાડીઓ લાવો, અરે તમારા પ્રાઇવેટ હેલિકોપ્ટર લાવો, પ્રાઇવેટ પ્લેન લાવો, કશી જ વાંધો નથી. પણ એક વાત યાદ રાખવાને તુલસીદાસે કહ્યું કે પર ધન પથ્થર જાણીએ પરસ્ત્રી માત સમાન, ઇતને શોધ હરી ન મિલે તો તુલસીદાસ કે મેં જામીન. પર ધન પથ્થર જાણીએ કરોડ રૂપિયા મળતા જ આપણે નજર, ભલે એક ભૂખા હોઈ જઈએ, કદાચ અઠવાડિયાનો ટાઢો બાજારનો રોટલો ખાવો પડે તો ભલે ખાવો પડે, પણ લાખો રૂપિયાનો ઢગલો એ હરામની વસ્તુ છે, કદાચ લાવશો. અત્યારે કેવું છે ભાઈઓ કે ખરેખર જો તમે નીતિથી પ્રમાણિકતાથી ધંધો કરો ને તો તમારે કે જિંદગી ભર સાયકલ ન આવે, બોલો સાયકલ ન આવે એવો જમાનો છે. અત્યારે કોકની ગાડી જોઈને તમને વિચારે મારે પણ ઇન્ડિકામાં બેહવું છે તો આઘા પાછું કરવું જ પડે. પણ એટલું યાદ રાખજો કે ઇન્ડિકામાં બેઠા પછી પણ તમને સંતોષ નહીં હોય જે સાયકલમાં સંતોષ હશે, એ જે તમને ચાલતા સમ તમને એક અંતરમાં એવું લાગશે કે મેં મારી જિંદગીમાં કોઈને છેતરા નથી, મેં મારી જિંદગીમાં કોઈનો એક પૈસો આઘા પાછો કર્યો નથી, એ જે સંતોષ છે ને એ સંતોષ સાથે કોઈ દુનિયાનું સુખ નથી. કોઈ સુખ નહીં સંતોષ, મેં જિંદગીમાં કોઈનું લોહ લોહી ચૂસ્યું નથી, મેં જિંદગીમાં કોઈનો હરામનો એક પૈસો લીધો નથી, એક અંતરમાં સંતોષ. બાકી તમે અબજોપતિ થાવ, અરે તમે આપણે ધીરુભાઈ અંબાણી 65,000 કરોડ રૂપિયા હતા જ્યારે મર્યા ત્યારે, કેટલા રૂપિયા ભેગા લઈને ગયા? એક રૂપિયો ભેગો લઈને ગયા? કદાચ ધીરુભાઈ અંબાણી કીધું હોય કે હું 65,000 કરોડ રૂપિયા આપું કોઈ ડૉક્ટરને, મારી એક મિનિટ મારી જિંદગી વધારી દો, તો દુનિયાની તાકાત હતી અને એક મિનિટ જિંદગી વધારે, અરે એક શ્વાસને વધારી આપે, એક શ્વાસને વધારી આપે, 65,000 કરોડની મિલકત આપી દે તો પણ નહીં, તો શું કરવાનું? એક વખત જ્યારે મૂકીને જવાનું છે તો શા માટે? તો જે આપણને ભગવાન આપ્યું છે 100% કરીએ. પણ પરધન પથ્થર જાણીએ પરસ્ત્રી માત સમાન, ઇતને સેજ હરી ન મિલે. બીજું કરવાનું જ નથી, જંગલમાં જવાનું નથી ભાઈઓ, હિમાલયમાં જવાનું નથી, ગુફામાં જવાનું નથી, ઘરબારનો ત્યાગ કરવાનો નથી, પત્ની દીકરા દીકરીને ઘરમાંથી કાઢી મૂકવાના નથી, બધું જ ઘરબારો વ્યવસ્થિત રહો, સારી રીતે રહો, પણ શાસ્ત્રની મર્યાદામાં રહીએ તો આપણને સુખાવ્યું છે. તો કદાચ અત્યારે ભલે આપણે આ કેજીનું લેસન શું, આ લેસન તો કેજીનું છે, પછી પીએચડી ધીરે ધીરે આગળ જવાશે તો એ વાત કરી છે. હવે ભગવાન સામે આગળ વાત કરે છે. અને રાજા તથા રંગ તે પણ સમવર્તે છે. શું રાજાને રંગ બે સમવર્તે છે? એની સાથે એક આગળ બીજી વાત પણ ભગવાન સ્વામી પોતે કરે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું, બધા હરિભક્ત સરખા જણાય છે. હવે ભગવાન સ્વામી પોતે સમત્વની વાત કરે છે કે એક બાજુ રાજા હોય ને એક બાજુ ગરીબ હોય, રંક હોય, બે મને સમાન છે. હવે સાંભળજો, એક રાજા હોય ને રંક હોય, ભગવાન સ્વામીને કહેશે કે મારી દ્રષ્ટિમાં બે સમાન છે. બીજી વાત કરી, આ હરિભક્ત મોટો છે ને આ હરિભક્ત નાનો છે એવું પણ નથી જણાતું, બધા જ હરિભક્તો મહારાજ કે મને સરખા જણાય છે. હવે આ એક સ્થિતિ છે, અને જોઈએ આપણે આખી આખું જીવન ભગવાન સ્વામીનું જોઈએ, એના ગુણાતીત પરંપરાનું જોઈએ તો એ ભક્ત સામે જોઈએ છે નજર, એને લૌકિક મોટપ સામે દ્રષ્ટિ નથી. આપણે કોઈક તમારા ગામમાં મોટો માણસ કોણ તો આપણે શું કહીએ, કા તાલુકા પંચાયતનો પ્રમુખ, અથવા ગામડામાં તમે કોઈ ગામમાં કોણ મોટો હશે તો આપણે શું તુલના કરીએ કે ગામનો સરપંચ મોટો માણસ કહેવાય? ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, ધારાસભ્ય હોય, તાલુકા પંચાયતનો પ્રમુખ હોય, કે મિનિસ્ટર હોય, એને આપણે મોટા કહીએ, સ્કૂલનો કોઈ પ્રિન્સિપાલ હોય, કોલેજના પ્રિન્સિપાલ હોય, આને આપણે મોટા કહીએ. તો આપણી દ્રષ્ટિમાં મોટો કોણ કે જેની પાસે કંઈક ડિગ્રી હોય, જેની પાસે કંઈક સત્તા હોય, જેની પાસે કંઈક સંપત્તિ હોય, જેની કોઈક આ લોકમાં ડિગ્રી હોય, દાખલા કોઈ એક્ટર હોય, કોઈ એક્ટ્રેસ હોય, કોઈ સ્પોર્ટ્સમેન હોય, આ બધા સચિન તેંડુલકર ને એ બધા, એને આપણે મોટા માનીએ છીએ. ભગવાનની દ્રષ્ટિમાં કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. ભગવાન એ રાજાને ત્યાં જાય છે અને રંકને ત્યાં જાય છે. તમે જો શ્રી કૃષ્ણ ભગવાનને, અને હકીકતમાં ઘણી વખત કેવું બને કે જેવા ભક્તો વાળા છે ને એવા એ બહુ મોટા વાળા નથી હોતા. જો આખું જીવન જુઓ તમે, ભગવાન રામ એ રાવણને ત્યાં પ્રેમથી નથી ગયા, શબરીબાઈને ત્યાં પ્રેમથી ગયા છે. શબરીબાઈ આમંત્રણ નહોતું આપ્યું. જો અમારે ત્યાં સારંપુરમાં સંત સ્વામી એવા કહેતા
કે પ્રમુખ સ્વામીને ઘેર આવું આમંત્રણ પણ નથી આપવું પડતું. જો ખરેખર આપણી હૃદયની ભક્તિ હોય ને તો સ્વામી પહોંચી જાય. શબરીબાઈએ રામ ભગવાન એડ્રેસ પણ નહોતું આપ્યું કે આ જગ્યાએ આ શેરીમાં આ જગ્યાએ મારી ઝૂંપડી છે. ભગવાન રામ શબરીને શોધતા શોધતા ગયા. શબરીની ભક્તિ એવી હતી, શબરીની શ્રદ્ધા એવી હતી. શબરી કેવો એવો મોટો ભોજન સમારંભ કરેલો, કોઈ ભોજન સમારંભ નહોતો. એક એઠા બોર 21 લાખ વર્ષ પહેલા એક જંગલની અંદર એક ખૂણામાં બનેલો પ્રસંગ આજે વિશ્વના લાખો હિન્દુને મોઢા પ્રસંગ છે. અહીં પેલી શબરીબાઈ સ્કૂલ છે ને, હે તો આપણે માસીને નામને કેમ સ્કૂલ નથી? એ જેને સ્કૂલ બનાવી હશે ને એના મમ્મીને નામની સ્કૂલ નહીં હોય. જોજો, એના મમ્મીને તો એના માસીબા એના એની કદાચ દીકરી નામ રાખવું હતો. પણ શબરીબાઈ શું કર્યું, એના ગામમાં સ્કૂલ બાંધી આપીશ, કોઈ પાણી ટાંકી બાંધી આપીશ, કોઈ કોલેજ બાંધી આપીશ, કે ભારત દેશના ક્યાંય પ્રાઇમ મિનિસ્ટર હતા, શું હતા? તો આજે કરોડો માણસો આપણા હિન્દુઓ શબરીબાઈના એના દિલમાં છે. કેમ? એ વખતે કોઈ ફોટોગ્રાફર હાજર નહોતા. બોલો, રામ ભગવાનને જ્યારે શબરીબાઈને જમાડ્યા તો કોઈ ફોટોગ્રાફર હાજર હતા? કોઈ પ્રેસ રિપોર્ટર હતા? આ પેલા દિવ્ય ભાસ્કર અને સંદેશ કે ગુજરાત સમાચાર કોઈ હાજર હતા અને ફોટો પાડીને છાપામાં આપેલું હતું? આ કોઈ વિડીયોવાળા હાજર હતા? કોઈ વિચાર કરો, 21 લાખ વર્ષ પહેલા જંગલમાં બનેલો એક પ્રસંગ આજે કરોડો હિન્દુને મોઢે છે. અને તમારા લગ્નમાં કેટલું જમાયેલું છે તમે? એક તો વિડીયો પાડ્યો છો, વિડીયો પાડી છે તમારા લગ્નમાં? તમે જોવા નવરા નહીં. બોલો, તમારા લગ્નની વિડીયો તમે જોઈ છે? હે તો આપણે કેટલું જમાડીએ છીએ આપણને, પણ કોને માટે જમાડ્યું? ભગવાન માટે. જો કૃષ્ણ ભગવાન દુર્યોધન સમજાવવા ગયા, દુર્યોધન તો 56 ભોગ તૈયાર કરેલા. દુર્યોધન કે મારે તારું જમવું નથી, જા તારા જેવા પાપીનું જમીએ તો મારી બુદ્ધિ બગડે. અને ભીષ્મની બુદ્ધિ બગડી, દ્રોણની બુદ્ધિ બગડી, કૃષ્ણ ભગવાન ના જમા અને ક્યાં ગયા? વિદુરજીને ભાજી ખાવા ગયા. જો કોઈ પણ ભગવાનનું તમે જીવન જુઓ ને, એ તો લૌકિક દ્રષ્ટિએ હાચવવી પડે, બોલવું પડે, રાખવા પડે, પણ એનું દિલ ક્યાં મળે છે? દિલ ક્યાં મળે છે? જે એના ભક્તો હોય ત્યાં. ભગવાન સ્વામિનારાયણ વચરામતમાં લખ્યું છે, અંતેનું 13મું વચરામત, કે જે ભક્ત ન હોય, સાંભળજો, અંતેનું 13મું વચરામત છે, વાંચ્યું જોજો. માને કે જે ભક્ત ન હોય ને, એ મને રાખવાના કરોડો ઉપાય કરે, કરોડો ઉપાય કરે, તો પણ હું ત્યાં રહું નહીં. કદાચ જવું પડે, મોટાને ખોટું ન લાગે તો જવી આવે, પણ દિલ ના રમે એનું, એનું દિલ રાજી ન થાય. દિલ તો ક્યાં રાજી થાય? કે જ્યાં મારો ભક્ત હોય ત્યાં. શ્રીજી મહારાજને ત્યાં મોટા મોટા રાજાઓ કેટલું સન્માન કરતા. મહારાજે મોટા મોટા રાજાનું ત્યાં ગયા છે. એ મોટા વચ્ચે તો વંશીપુર ને એ બધા શિરપુર ને બધા બુટોલ નગર મોટા મોટા રાજાનું ત્યાં ગયા છે. અને એ જ શ્રીજી મહારાજ આ દાદા ખાચરનું રાજ્ય, દાદા ખાચરનું રાજ્ય એટલે 6 ગામનું રજવાડું હતું, 6 ગામનું રજવાડું હતું, તો એને ત્યાં રહ્યા છે. સારંગપુરમાં જીવા ખાચર ત્યાં રહ્યા, લોયામાં એ સુરા ખાચર ત્યાં રહ્યા, કાર્યાણીની અંદર વસ્તા ખા, સાવ સામાન્ય રાજાઓ હતા. એ વખતના જે ભારતમાં બધા 600 રજવાડા હતા, તો 6 ગામનું રજવાડું. હવે હું એમાં નાના નાના ગામડા હોય બધા, તમે 400-500 માણસોની વ્યસ્ત વસ્તીના ગામડાઓ. હવે એને બદલે તમે જો, ભાવનગરનો નરેશ 1800 પાદરનો ધણી હતો, 1800 ગામડાનો રાજા હતો. હવે એને સત્સંગ કર્યું હતું ને ભગવાન સ્વામિનારાયણ એના દરબારમાં જો રહ્યા હોત તો, હા, તો કેટલો મોટો સત્સંગ થાત. પણ એને ભક્ત જોઈએ છે. ભગવાન સ્વામિનારાયણ સગર વાઘરીને ક્યાં ગયા? કારણ કે આ બધા જે દરબારો છે ને, તો મહારાજે પેલા સગર વાઘરી ક્યારનો કહેતો મહારાજ મારા કુબામાં આવો ને, પણ આ બધા દરબારો જવા દે. તો મહારાજ રાતે ઉઠીને ચાલતા ગયા, રાત્રે ઉઠીને ગયા. અને સગર વાઘરીને ઘેરે ત્યાં લીંબડી બાજુમાં એક નાનું ગામ છે, લીંબલી ગામ, ત્યાં પહોંચી ગયા. કુબામાં ઉઠાડ્યા આ સગરામને. સગરામ તો રાજી થઈ ગયો કે મારે કુબામાં હાથી પેઠો, કે કીર્તન આવે છે ને, તો મારી મારા કુબામાં હાથી પેઠો મારો ભાઈ, એ તો કૂદવા માંડ્યું, નાચવા માંડ્યું, બધું કરવા માંડ્યો. હવે આ બાજુ રાત્રે અચાનક પેલા મૂળજી બ્રહ્મચર્ય જાગે કે મહારાજ ક્યાં ગયા? તો મારે તો જોવા મળે કે ભાગી ગયા. તો બધા શોધવા નીકળે કે મહારાજ ભગવાન ક્યાં ભાગી ગયા? તો બધા સંતો ને હરિભક્તો બધા શોધતા શોધતા, કોઈને કીધું કે મહારાજ એક વખત કહેતા હતા તો ખરા કે આ લીંબડીનો લીંબડીનો પેલો સગરામ વાઘરે છે, આમંત્રણ આપી ગયેલો, એટલે આપણી બી કે કઈ મહારાજ ગયા નહોતા, પણ મહારાજ ત્યાં જ ગયા હશે, આપણે ત્યાં જઈએ. અને બધા ત્યાં ચાલતા ત્યાં આવ્યા લીંબલીમાં. અને ઓલા સગરામને પૂછ્યું, હવે હાલ બધું દૂરથી જોઈ ગયેલા મહારાજ, એટલે કે જો આ લોકો આવો જ મને ખેંચી જશે, એટલે મને છે ને તું અંદર રૂમમાં પૂર દે. હવે એક જ ઝૂંપડું ક્યાં પૂરે? તો પેલી અનાજ ભરવાની કોઠી હતી ને, કોઠીમાં મૂકી દીધા મહારાજને, કોઠીમાં બેહી રહ્યા. અને આ બાજુ તમારા બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, સુરા ખાચર, દાદા ખાચર, સગરામને કે મહારાજ અહીં આવ્યા છે કે ના, અહીં આવ્યા જ નથી, હું એકલો જ છું, જો મારો કૂબો જોઈ લો, અહીં છે જ, હું હંતાવડું ક્યાં, અહીં થોડી હાથા રૂમ છે કે રૂમમાં મેં પૂરી દીધા હોય.
પણ આ લોકોની શંકા તો હતી કે મહારાજ અહીં છે, ધામા નાખીને બેઠા, ધામા નાખીને બેઠા. એટલે હવે મહારાજ તો અંદર મૂંઝાય, હવે કરવું હું? પછી આ તો દૂર બેઠેલા બધા, તો મહારાજે એટલે સગરામના પતિને કહ્યું કે તમારી પાસે એક્સ્ટ્રા કપડાં છે કે છે, ને લાવો હું કપડાં પહેરી લઉં. એટલે પછી એને બૈરાને કપડાં મહારાજે પહેર્યા, અને સગરામના વાઈફ અને એના પત્ની, મહારાજ અને બીજા સગરામના ભાઈ હતા એમની પત્ની, કે આપણે ત્રણેય જણા પાણી ભરવા જઈએ બેડું લઈ. એટલે સગરામના પત્ની, મહારાજ પણ સ્ત્રીનો વેશ પહેરી લીધેલો, અને એના ભાઈના પત્ની, ત્રણ જણા એટલે વાસણ લઈ, હાંડો અને હેલ લઈને પાણી ભરવા નીકળ્યા. તો આમ ત્રણ બૈરા નીકળ્યા, એટલે આ સંતો તો દૂર હતા, એને જોયું ખરા આ લોકોને કે બે બૈરા છે ને ત્રણ આવ્યા ક્યાંથી. અને પછી તમે બ્રહ્માંડ સ્વામી ધીમેથી એમ જોયું એમ ચાલ, તો ચાલ પછી પરખાઈ ગયા, કારણ કે પુરુષો છે ને ભલે કપડાં બૈરાને પહેરે પણ હાલ તો પુરુષની જ હોય. એટલે પારખી ગયા કે આ આમાં દાળમાં કંઈક કાઢવું છે. અને પછી એને પકડી પાડે, શ્રીજી મહારાજ તમે બ્રહ્માંડ સ્વામી બહુ સરસ કીર્તન બનાવ્યું છે, રાત અડી અને રાત અડી ક્યાં રહ્યા તમે, વાત અડી બધી વાતો આવે છે એમાં. પણ કહેવાનું શું છે કે એક સગ્રામ વાઘરીને ત્યાં મહારાજ એટલા જ પ્રેમથી ગયા. શ્રીજી મહારાજ ત્યાં જેતલપુરમાં હતા, અને એ વખતે એક જીવન પટેલ નામનો એક સાવ ગરીબ, સાવ એટલે સાવ ગરીબ, એને ઘણા વખતથી ઈચ્છા કે મારા ભગવાનને મારે જમાડવું છે. પણ હવે આપણા જેવા હોય ને બધા મોટા મોટા, એને બીજા પહેવા જ ન દે. પણ દરરોજ છે ને એ કંઈ મઠનો રોટલો અને એવી કંઈ ભાજી દરરોજ લઈને આવે, દરરોજ ગભરાય એટલે પાછો જતો રહે, કારણ કે મહારાજ પાસે આવે ભગવાન એટલે એ મોટા મોટા થાળો હોય, બત્રી જાતના ભોજન પકવાન હોય, હવે આમાં હું ગજો પત્તો પડે. એક વખત મહારાજ બેઠા હતા અને પેલો તો દૂર ઉપર મહારાજને બોલાવ્યો, હવે એના મેલા ગાલા કપડાં અને બધા ગંધાય અને એટલું બધું એટલે બંધાય, આમ નાક બંધ કરી દે. પછી મહારાજે બોલાવ્યો, મારે ત્યાં શું છે લાવ જોવા દે. પછી મહારાજે માગ્યું અને મહારાજ ભર સભાની અંદર એ મઠનો રોટલો ને ભાજી ખાવા માટે, મઠનો રોટલો કાચો હતો, અને બધા બ્રહ્માંડ સ્વામી જોઈ ગયા કે મહારાજ ખાસે તો પેટમાં દુખશે. પછી મહારાજ તમે એકલપટા કેમ છો, અમને થોડું ખાવા દો ને, થોડું પ્રસાદ તો આપો, એમ કરી બધા થોડું થોડું લઈ લીધું. પણ કહેવાનું શું છે કે ભગવાનને કહે છે ને એને કોઈ નાના મોટાનો કોઈ મેલ નથી, એને તો ભક્તિ જેના હૃદયમાં હોય ને એ એના છે, જે ધર્મ દિલથી પાડે ને એ એના છે. જોગીજી મહારાજ એક વખતે સારંગપુરમાં હતા, અને એ વખતે ભાવનગરના જે રાજા કૃષ્ણકુમાર સિંહજી, એમના દીકરાનો એનો જે રાજકુંવર છે એની જાન જતી હતી, એટલે ટ્રેનમાં જાન જતી હતી. એમાં એ લોકોએ મેસેજ કેવડાવ્યો કે જોગીજી મહારાજ મારા દીકરાને રાજકુંવરને આશીર્વાદ આપવા માટે બોટાદ રેલવે સ્ટેશન આવે. એટલે જોગીજી મહારાજ ગયા, લગભગ 12 એક વાગે કે ટ્રેન ત્યાં નીકળવા ન હતી. જોગી મહારાજ આશીર્વાદ આપી દીધા, બધું થયું, હાર દ્વારા બધું થઈ ગયું. ભાવનગરના નરેશ એ વખત આખું બધું રાજાશાહી હતું, એટલે સ્વામી એને આશીર્વાદ આપી દીધા અને ટ્રેન નીકળી ગઈ. તો એક હાંધાવાળો હતો ને પેલો, ત્યાં રેલવેના ફાટક પાડતો હોય કે સ્વામી માર ઘેર આવો ને પધરામણી, હવે એક તો પતરાનું ઝૂંપડું હોય ત્યાં, જ્યાં બોલે ફાટક હોય ત્યાં પતરાનું જ હોય છે ને બધું. હવે બપોર 12 એક વાગી ગયેલા, અને સાથેના સંતો કે ના અત્યારે નહીં આવે, અત્યારે બપોર થઈ ગયો છે, ઉનાળો અને ગરમી છે ને અત્યારે જવાનું છે પાછું સારંગપુર. તો કે જોગી મહારાજ કે ના હું ચાલું એને ત્યાં પધરામણી જેવી, હાવ હાંધાવાળો હાવ પતરાના ઝૂંપડાની અંદર જોગીજી મારે એમને ત્યાં પધરામણી ગયા. તો આખું તમે જીવન જોઈ લો બધાનું, યોગીજી મહારાજ જેટલી ડ્રાઈવરની સંભાળ રાખે ને, ખરેખર યોગી બાપાના પ્રમુખ સામે જીવનમાં આ શીખવા જેવું છે. આજે દુનિયાભરમાં મેનેજમેન્ટ કેટલી કોલેજો છે, મેનેજમેન્ટની કોલેજો કેટલી, મેનેજમેન્ટના ટોટલ પ્રોફેસરો કેટલા, શિક્ષકો કેટલા, મેનેજમેન્ટ વિશે આજે દુનિયામાં એટલા બધા પુસ્તકો લખાય છે, એટલા બધાના કોર્સિસ ચાલે છે, એટલા બધાના પ્રવચનો ચાલે છે. એક એક કલાકના $25,000 લે છે ડૉક્ટર દીપક ચોપરા, એક કલાક પ્રવચન કરી જાય ને તો $25,000 લે છે. અહીંયા આપણે પેલા મેં કદાચ વાત કરી હતી, પેલા શિવ ખેર અહીંયા આવેલા, શિવ ખેર અહીંયા આવેલા અને ત્યાં વડોદરામાં એ લોકોની હતી કંઈ 2-3 દિવસની શિબિર, તો 8 લાખ રૂપિયા લીધેલા, 8 લાખ દરરોજ એક બે એના પ્રવચન હોય, 8 લાખ રૂપિયા. તો કેટલા લાખો રૂપિયા તમે મોટી મોટી જે કંપનીઓ હોય એ પોતાના માણસોને ટ્રેનિંગ આપવા માટે કેટલા રૂપિયા કરતા હોય છે. તો દુનિયાભરમાં મેનેજમેન્ટની જેટલી કોલેજો, જેટલા પ્રોફેસરો, જેટલા શિક્ષકો, જેટલા પુસ્તકો, જેટલી ઓડિયો કેસેટ, જેટલી વિડીયો કેસેટમાંથી તમને જે શીખવા નહીં મળે ને એ શીખવા તમને પ્રમુખ સામના જીવનમાંથી મળશે. વાંચજો વાંચજો, તમે ભલે પ્રમુખ સર ગુરુ તરીકે ના સ્વીકારો, જેમ તમે મેનેજમેન્ટ તમારા દીકરા સાથે, તમારી પત્ની સાથે, તમારા મા બાપ સાથે, તમારા ભાઈઓ સાથે, તમારી કંપનીમાં, તમારી ફેક્ટરીમાં, તમારા દુકાનમાં, તમારા માણસો સાથે જે કામ તો લેવાનું છે ને,
તો પ્રેમથી કામ લેવું કેટલું અઘરું છે ભાઈઓ. તમારે બે દીકરાનું પ્રેમ સંપાદન કરી શકતા નથી. આજે પ્રમુખ છે અમારા લાખો હરિભક્તો ભાઈ ભાઈ નાના મોટા આદિવાસીના ઝૂંપડાથી મળીને અમેરિકા સુધીના કરોડોપતિ બધા એમ લાગે છે કે સ્વામી મારા છે. બહેનો હોય તો લાગે સ્વામી મારા છે. આદિવાસીના ઝૂંપડામાં બહેનો હોય કે અમેરિકાના કોઈ કરોડપતિ બહેન હોય, અરે નાનો બાળક હોય, આટલા નાના છોકરા એમ લાગે પ્રમુખ છે મહારાજ મારા છે. આ લાખો કરોડો લોકોનું પ્રેમ સંપાદન કરો એ સહેલી વસ્તુ નથી. તો કેવી રીતે બધા સાથે વર્તતા હશે, જો કેવી રીતે વર્તતા હશે. પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં જ્યારે 1986 એ વખતના ભારતના રાષ્ટ્રપતિ એ જ્ઞાની જયસિંહ એમનો બહુ ભાવ હતો કે સ્વામી મારે ત્યાં આવે, તો રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્વામીશ્રી ગયા. પોતે નીચે ઉતરીને સ્વામીને બોલાવ્યા, સન્માન કર્યું અને ત્યાં બેઠા, ત્યાં કીર્તન ગવડ્યું અને પછી પોતે પાછા સ્વામીને વાળવા માટે નીચે આવ્યા. એને કહ્યું, એને પોતે વાત કરી જ્ઞાની જયસિંહ કે અમારો રાષ્ટ્રપતિનો પ્રોટોકોલ હોય, અમે ગમે તેવો મહેમાન હોય તમે નીચે વાળવા ના જોઈએ. એક વખત ઇન્દિરા ગાંધી આવેલા તો ઉપર હું ખાલી લિફ્ટ સુધી એને વાળવા ગયેલો, પણ તમે તો સંત કહેવાઓ, તો સંત સાથે અમારા રાષ્ટ્રપતિના કોઈ પ્રોટોકોલ ના હોય. નીચે વાળવા સુધી આવે સ્વામી ગાડીમાં બેસીને એ રાષ્ટ્રપતિ ભવનના કેમ્પસમાંથી ગાડી બહાર ગઈને ત્યાં સુધી એ રાષ્ટ્રપતિ એ જ્ઞાની જયસિંહ નીચે ઉભેલા. તો આટલું બધું સન્માન પામ્યા પછી પ્રમુખ સાહેબ મહારાજ પહેલાં ચોકિયાત પાસે ગાડી ઊભી રખાવી, ચોકિયાત પાસે ગાડી ઊભી રખાવી, એને સ્વામી પ્રસાદ આપ્યો, પોકેટ કેલેન્ડર આપ્યું ને એમને પણ પેમ્પલેટ આપ્યું. હવે એક બાજુ રાષ્ટ્રપતિ અને એક બાજુ ચોકિયાત. સ્વામી ત્યાં અમદાવાદની અંદર હતા એ વખતે. ચિમનભાઈ પટેલ અને કેશુભાઈની એક ભેગી સરકાર હતી, બધા ભેગા થયેલા હમ્પીને. પછી એ ચૂંટણી બધા જીતા એટલે મિનિસ્ટરના સોગંદ લેતા પહેલાં એ લોકો સ્વામી પાસે આવ્યા. બધા થોડાક બધા મિનિસ્ટરો જગ્યા થવાના હતા, લગભગ સોગંદ લીધા પછી આવેલા લોકો બધા. અને સ્વામી બધાને હારતોરા કર્યા, બધું સન્માન કર્યું. સ્વામી કીધું કે બે હમ્પીને રહેજો, બે હાથ ભેગા કર્યા સ્વામી. સ્વામી કે બે હાથ નહીં, બે અહીંયા ભેગા થશે તો ગુજરાતનો વિકાસ થશે, હમ્પીને રહેજો. પણ ના રહ્યા. પણ એક ટૂંકમાં પછી એમાં શું હતું, એક મિનિસ્ટરને કંઈ ઉતાવળ હશે કે એનું સન્માન કે કંઈક વરઘોડો નીકળવાનો હશે, એ જલ્દી હાર ગ્રહણ કરીને પોતે નીકળતા હતા. તો એને ગાડીનો ડ્રાઈવર હતો નહીં, તો કે ગાડીનો ડ્રાઈવર ક્યાં ગયો, તો કે બધા નાસ્તો કરવા ગયા છે. તો પછી કહેવું કે પ્રમુખ સાહેબ મહારાજે સ્ટેજ ઉપરથી કેવડાવ્યું કે આ બધા જે મિનિસ્ટરો છે ને, એ મિનિસ્ટરને તમે નાસ્તો કરાવો છો પણ એના ડ્રાઈવરો ત્યાં ઊભા હશે, બધા ડ્રાઈવરો અને બધા જે સિક્યુરિટી ગાર્ડ હોય એને પહેલાં નાસ્તો કરાવી દો, બાકી આ લોકો તો અચાનક ઉપડે તો બધાને ભાગવું પડે, એ લોકો બધા ભૂખ્યા રહે. તો એક બાજુ મિનિસ્ટર, એ વખતે આ પહેલાં મિનિસ્ટર બોલ્યા, કારણ કે અમે તમારા ડ્રાઈવરનું ધ્યાન જ ન રાખીએ ને, એનું કહેવાય સરકારે ન કર્યા છે, અમે શું કામે ધ્યાન રાખીએ. પ્રમુખ સ્વામી મહારાજ એ ડ્રાઈવરને પણ એ જમાડવાની વ્યવસ્થા કરે. સ્વામી એક વખત ત્યાં સુરતમાં હતા, એ વખતના કલેક્ટર રાય ચૌધરી, અત્યારે કંઈક કેબિનમાં આ બાજુ છે કે એ ગાંધીનગરમાં છે, તો એ વખતે ત્યાંના કલેક્ટર હતા અને સ્વામીશ્રીને મળવા માટે આવ્યા. સ્વામી સાહેબ મળ્યા, સ્વામી પાસે નાસ્તો કરવા બેઠા, તરત જ સંતોને કીધું કે એમની ગાડીના જે ડ્રાઈવર છે ને એને પણ અહીં ભેગો તમે નાસ્તો કરાવો, બોલાવી લાવો. હવે એક બાજુ કલેક્ટર અને કલેક્ટરનો ડ્રાઈવર, એને પણ નાસ્તો કરાવવાનો લો. ત્યાં દિલ્હીની અંદર સ્વામી હતા, તો એ વખતે દિલ્હીના મોટા મોટા ઉદ્યોગપતિઓ, જબરજસ્ત મોટા મોટા ઉદ્યોગપતિઓ બધા, એને 400-500 બધા ઉદ્યોગપતિને ટોપ લેવાના માણસોની એક સભા રાખેલી, અને સભા રહે ત્યાં બધું જમણવાર હતું. પછી સ્વામી કીધું કે આ બધાને તો જમાડશે પણ ગાડીના ડ્રાઈવર તો ત્યાં પેલા પાર્કિંગમાં ઊભા હશે, એને કોણ જમાડશે. તો સ્વામી ત્યાં ધર્મવસ્ત્ર સ્વામી આપણે એક મુખ્ય સ્થાન છે, એમને બોલાવ્યા કે આ લોકોને તો તમે ખુરશી ટેબલ ઉપર જમાડો છો પણ એના ડ્રાઈવર તો ત્યાં ઊભા હશે, એ ડ્રાઈવરને બોલીને જમાડજો. તો સ્વામી એકનાથી સંતોષ ન થયો, કારણ કે આ બધા મોટા માણસો હાચો એમ બધા ભૂલી જશે. તો બીજા સંતને કહ્યું કે પેલા ડ્રાઈવર ઊભા હશે એમને બોલાવીને જમાડજો, પછી તોય એને સંતોષ ન થયો. કાર્યકરને કીધું કે પેલા ડ્રાઈવર ઊભા છે ને એને તમે જમાડજો. હવે એક બાજુ આવા કરોડોપતિ હોય એને જમાડવાની ભાવના, આપણને એવું લાગે કે કરોડોપતિ સ્વામીને પૈસા આપતા હશે ને એટલે એનું ધ્યાન રાખે છે, હવે ડ્રાઈવર હું પૈસા આપવાના સ્વામીને. સ્વામીની જન્મજયંતિ મહોત્સવ ત્યાં વડોદરામાં હતો, અને તમને ખ્યાલ હશે આપણે 2 વર્ષ પહેલાં અહીંયા લગભગ ગયા વર્ષે હિંમતનગર ઉત્સવ હતો, તો સ્વામીની આ જન્મજયંતિ સભામાં લાખ લાખ માણસો હોય છે. અને એ વખતે તમે બધાને ખબર હશે કે હવે આપણે બધાને પેલું ફૂડ પેકેટ આપીએ છીએ સભામાં, જેમ જેમ આવતા જાય એમ બધાને ફૂડ પેકેટ આપતા જાય. તો સ્વામીની જન્મજયંતિ સભામાં સ્વામી સ્ટેજ ઉપર એવા ભવ્ય સિંહાસન ઉપર બેઠા હોય છે, લાખ લાખ માણસોના દર્શન કરી રહ્યા છે, બે બાજુ સંતો એક પછી એ પ્રમુખ સ્વામીના પ્રસંગ કહીને એ સ્વામીનું મહિમા એની હાજરીમાં લાખો માણસની સભામાં એ બધા પ્રસંગો કહી રહ્યા હોય છે. એ વખતે પ્રમુખ સાહેબ મહારાજે નારાયણ મુનિ સ્વામીને બોલાવ્યા,
હવે સાંભળજો, જો પોતાનું વખાણ થઈ રહ્યા છે, પોતાની પ્રશંસા થઈ રહી છે અને આટલા બધા હરિભક્તો વાહ 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 કરી રહ્યા છે, અને એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ નારાયણ સ્વામીને બોલાવીને કીધું કે આ લોકો સભામાં જેમ આવતા ગયા એમને ફૂડ પેકેટ આપતા ગયા, પણ આ બધા જે બેઠા છે એના ગાડીના ડ્રાઈવરનું શું? કારણ કે ડ્રાઈવર તો ઘણું અડધો કિલોમીટર દૂર, કારણ કે 100,000 માણસો હોય એટલે 400-500 તો પહેલી જનરલ બસો હોય. હવે એ બસના ડ્રાઈવર તો સત્સંગી ના હોય, એ તો તમે સરકારી બસ હોય કે તમે લક્ઝરી બસ હોય, તો એ ડ્રાઈવર હોય એ ડ્રાઈવર તો પૈસા એમને ભથ્થું આપતું જ હોય, તો એ લોકો ગમે ત્યાં લોકો જમી લેતા નાસ્તો કરી લેતા હોય. તો સ્વામી કે આ બધે કોઈ લગભગ 200-250 બસ હોય, ક્યાંક 400-500 બસ હોય, એટલી મેટાડોરો હોય, જીપો હોય, સુમો હોય, ગાડીઓનો આપણે ત્યાં જોઈએ 100 કે એટલું વ્યવસ્થિત પાર્કિંગ હોય. તો સ્વામી કે આ જે પાર્કિંગમાં બધા બસો અને જે ગાડીઓના ડ્રાઈવરનું શું? નારાયણ મુનિજી સ્વામીને કહ્યું કે તમે ત્યાં કાર્યકર્તાને મોકલો અને જેટલા જેટલા ડ્રાઈવર હોય ડ્રાઈવરને પણ ફૂડ પેકેટ અપાવો. જો આપણને એવું લાગે કે સ્વામી તમે જુઓ ને આખું જીવન તમે ટોટલ તમે જીવન જોજો. અમારે સારંગપુરની અંદર હીરો ભરવાડ હતો, અત્યારે પદધામમાં ગયો, શાસ્ત્રી માતા વખતે એક ભરવાડ તરીકે એને આપણે ગૌશાળા સંભાળતો હતો. સાવ સામાન્ય ગરીબ, પણ આમ નિષ્ઠા એટલે જબરજસ્ત નિષ્ઠા, એટલે સંસ્થા માટે ખપી ગયેલો માણસ, અને પણ કામ એટલે એટલું ખાલી તમે ગૌશાળામાં ગાયો હાચવાનું. પણ પ્રમુખ સાહેબ મહારાજ જ્યારે જ્યારે સારંગપુરમાં આવે ને ત્યારે દરરોજ સ્વામી જ્યારે ત્યાં શાસ્ત્રીમાનું મંદિર છે ત્યાં સ્મૃતિ મંદિર જ્યાં દર્શન કરવા જતા હોય તો વચ્ચે એ આવીને ઊભો રહે સ્વામી, અને એને ફગે લાગ્યા સ્વામી આશીર્વાદ આપે. તો એક વખત પેલા આપણા ગુજરાતના સેક્રેટરી હતા વર્મા સાહેબ, પછી તો બધે કંઈક બહુ આગળ પણ પોસ્ટ હતી, એ વખત ત્યાં આવેલા તો સ્વામીએ ગુજરાતના મુખ્ય સેક્રેટરીની ઓળખાણ આ હીરા ભરવાડ્યારે કરે કે સ્વામી કે અમારો હીરા ભરવાડર છે ને એ ગૌશાળામાં સારી સેવા કરે. એક વખત ત્યાં આફ્રિકાથી હર્ષદ રાણા આવેલા, હર્ષદ રાણા આફ્રિકાના આપણા મુખ્ય હરિભક્ત છે, આપણા સંપ્રદાયમાં અત્યાર સુધીની કરોડો રૂપિયાની એની સેવા છે, પણ એ આવેલા સ્વામી એની આની ઓળખાણ કરે, બે ઉદ્યોગપતિની તો ઓળખાણ કરાવાય, બે મિનિસ્ટ્રીની ઓળખાણ કરાવાય, આ ભરવાડ અને એ ગૌશાળામાં અને હાવ વૃદ્ધ એ ગૌશાળામાં કામ કરતા અને કપડાં ગંધાય બોલો એટલા ગંધાતા હોય, પણ સ્વામીએ એને ઓળખાણ કરે કે આ અમારો હીરો ભરવાડ અને શાસ્ત્રમાં વખતે આ મંદિરમાં સેવા કરે છે. એ જ્યારે એનું અવસાન થયું એની પહેલાં અઠવાડિયે પહેલાં સ્વામી ત્યાં હતા, તો એક ગૌશાળામાં એનો ખાટલો હતો, સખત ભાદરવા મહિનાની ગરમી હતી, સખત ગરમીમાં, અને સ્વામી ત્યાં 10 મિનિટ એના ખાલા બાજુમાં બેઠા આશીર્વાદ આપ્યા કે સ્વામી તમે મંદિરની સેવા કરી છે, મારે તમને ધામમાં લઈ જશે તો ભજન કરતાં કરતાં ધામમાં જજો. પછી એ ધામમાં ગયો સ્વામી, એ વખતે 14 મણ લાડુ બનાવી આખી ભરવાડની જ્ઞાતિને બોલાવી અને એના અંતિમ જે ક્રિયા હોય છે એ અંતિમ ક્રિયા સ્વામીએ કરેલી. જોજો એક વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિ, એમ તમે જોજો ઘણી જગ્યાએ જોજો તમે સાંભળજો છાપા વાંચ્યું હશે, જે વર્ષોથી સંસ્થા માટે હોમાઈ ગયા હોય ને એને માર ખવડાવ્યો, જોજો માર ખવડાવ્યો, તમે વાંચજો છાપા પ્રમુખ સાહેબ ટોટલ, તમે જીવન જોજો ટોટલ જીવન જોજો, સામાન્ય એક પણ વ્યક્તિ આ સંસ્થા માટે કંઈ કર્યું હોય ને, સાવ ગરીબ હોય સાવ રાંક હોય સ્વામી ક્યારેય ભૂલ્યા નથી, સામાન્ય સામાન્ય ગરીબ હોય. હું એવું માનતો હતો કે પ્રમુખ સાહેબ મહારાજ બધા મોટા મોટા હાચવ્યા છે એની વાત આગળ જવાબ આપું છું, પણ તમે ટોટલ સ્વામીનું જીવન જુઓ તો કરોડપતિ હોય તો એ ભલે ને રોડપતિ હોય તો ભલે, આદિવાસીના ઝૂંપડાનો ગરીબ હોય તો ભલે અને અમેરિકાનો રહેતો હોય તો ભલે, પણ એટલો બધો સંભાવ છે, દિલથી એક જ ઈચ્છા છે કે બધાનું કલ્યાણ થાય. પણ હવે આપણને ઘણાને પ્રશ્ન હોય છે કે આ સંપ્રદાયમાં VIP વ્યવસ્થા કેમ છે, ઘણાને એક પ્રશ્ન છે, અને કે પ્રમુખ સાહેબ મહારાજ મોટા મોટાને આજે હાચવે છે, ગરીબોનું કોઈ જોતું નથી, મધ્યમ વર્ગનું કોઈ સામે જોતું નથી, ગરીબોને ત્યાં પધરામણી જતા નથી, ગરીબોને કોઈ મળવા દેતા નથી, અને સ્વામી તો લાખોપતિ કરોડોપતિ હોય ને એરકન્ડિશન ગાડી વાળાવે ને એમને ત્યાં બંગલામાં જાય ને એને બોલાવે ને એને હારત્વરા કરે ને ઘણી વખત આપણે બધા સરકારી અધિકારીઓને હારત્વરા કરવા પડતા હોય ને બધી જમવાની રહેવાની નાહવાની ધોવાની VIP વ્યવસ્થા હોય છે. આપણા સમાજમાં ઘણા બધાને ખૂંચે છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ VIP વ્યવસ્થા બહુ વિચિત્ર વ્યવસ્થા છે, બાકી તો ભગવાનના દરબારમાં બધા જ હરખા, ગરીબ તવંગર બધા હરખા, આવું બોલનારને પાછી પોતા માટે VIP વ્યવસ્થાની જરૂર હોય, આવું જે બોલતો હોય ને એને એવું જ લાગે કે હું મંદિરમાં જાઉં અને મારી VIP વ્યવસ્થા થાય તો સારું, પોતા માટે દેવું જોઈએ, એને જો જનરલમાં કાઢી તો ખોટું લાગે પાછું, પણ પાછા એના સાત્વિક વિચારો આવા કે આમ બસ આ સંપ્રદાયમાં બધું પૈસાદાર હતવાય છે અને ગરીબોને કોઈ ભાવ પૂછતું નથી, આવું હું માનનારો હતો. એક વખત હું જ્યારે મને તો સ્વામિનારાયણ સંપ્રદાયનો લેશ માત્ર આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ શબ્દ મેં સાંભળેલો જ નહીં, આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ શબ્દ છે, સ્વામિનારાયણ મંદિર તો જોયેલા જ નહોતા, સ્વામિનારાયણ સાધુ તો જોયેલા જ નહોતા, વચ્રમતની ખબર જ નહોતી, પણ સ્વામિનારાયણ જેવો શબ્દ આ પૃથ્વી ઉપર છે એનું અસ્તિત્વ છે મને ખબર નહોતી.
પણ ધીરે ધીરે પછી ત્યાં ગોંડલમાં બહેનો ગોંડલમાં પટેલ બણીમાં રહેવા ગયો ત્યારે ખબર પડી કે સ્વામિનારાયણ ગુરુકુલ છે, સ્વામિનારાયણ મંદિર છે. પણ હું તો બધી સ્વામિનારાયણ વાળા ગાળો દેતો હતો બધું, કારણ કે સ્વામિનારાયણ શું કરે, જૂના મકાન પાડે નવા બનાવે, જૂના પાડે નવા બનાવે. એટલે મને બધા સાત્વિક વિચાર બહુ આવે કે આને કરતા ગરીબોને દેતા હોતો અને ગરીબોને પૈસા આપવા જોઈએ, હું ખોટા ખોટા મંદિર બાંધ્યા છે જે તમે અમુક લોકો બોલે છે, હું બોલતો હતો. પછી એમ કરતા કરતા ત્યાં વિદ્યાનગર ભણવા આવ્યો. વિદ્યાનગર આપણી છાતલમાં ભણતો હતો અને હું છ મહિના સુધી ખોડિયાર માતાની જ પૂજા કરતો હતો છાતલમાં. બે આ એપીસી છાતલમાં રમતો રહેતો હતો તોય છ મહિના એ ખોડિયાર માતાની, ખોડિયાર માતા મારા કુળદેવ અને કૃષ્ણ ભગવાન મારા કુળદેવ. એટલે હું તો બહુ નાનપણથી બધી પૂજા કરતો હતો પણ એ ભગવાન રાખતો હતો. પછી ધીરે 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 સત્સંગ થયો. પણ મને એવું હતું કે પ્રમુખ સ્વામી છે ને મોટા મોટા બંગલાવાળાને ત્યાં જાય, પૈસાદારને ત્યાં જાય, દેશ પરદેશ જાય ને એવી મર્સિદ ગાડીઓમાં ફરે ને અમારે ત્યાં ગરીબોને ત્યાં ગામડામાં ક્યાંથી આવે. પછી એક દિવાળી વેકેશનની અંદર મારે ઘેરે જવાનું થયું. એક ત્યાં અમારે ભગત હતા જયકૃષ્ણ ભગત, અત્યારે નામ છે સાધુ જીવન સ્વામી, એમને વાત કરી કે પ્રમુખ સ્વામી અમારે ઘેર આવે તો કે સ્વામી તો બધે ત્યાં જાય છે, સ્વામીને મોટા ભાગનું વિચરણ જ ગામડાનું છે અને હાવ ગરીબોને ગરીબ ત્યાં ઝૂંપડામાં ત્યાં જાય છે, આદિવાસી વિસ્તારમાં ફેરેલા છે, છત્રીઓ લઈ લઈને ફેર્યા છે, ફાનસ લઈ લઈને ફેર્યા છે, તો સ્વામી તો તમારે ત્યાં આવે એમ. એટલે કે સ્વામી ત્યાં ગોંડલ છે, ગોંડલ તમે વાત કરજો. એટલે પછી હું વેકેશન હતું એટલે ગોંડલ ગયો. એટલે ગોંડલમાં સ્વામીને મને એક તો બીક લાગી, હું સ્વામીને વાત કેવી રીતે કરવી, કારણ કે હું કોઈ દિવસ સ્વામી અરે બોલેલો નહીં બહુ, અને કે સ્વામીને મારે ઘેર આવીને કેવી રીતે કહેવું. પણ આમ તો હિંમત કરીને આમ ગયો સ્વામી પાસે અને પ્રમુખ સાહેબ મહારાજને વાત કરી, સ્વામી મારે ઘેર આવશો? સમજો ક્યાં છે તમારું ગામ, અહીંથી કેટલું થાય ગોંડલ? મેં ગોંડલથી 20-22 કિલોમીટર થાય. તો કે ગાડી હાલે એવી છે, કારણ કે એ બધું ગામડામાં ચોમાસામાં ગાડી ન હાલે, ચોમાસામાં રોડ બગડેલા હોય એટલે પછી 4-5 મહિના ગાડી હાલે જ નહીં, તમારે એ દિવાળી પછી ગાડી શરૂ થાય. એટલે મેં કહ્યું સ્વામી લગભગ તમે દિવાળી પછી ગાડીઓ બધી ચાલશે તે વાંધો નહીં, એ બાજુ રસ્તો સારો છે. તો સ્વામી કહેવાય તમે એ નાન ભગતને બોલાવો. નાન ભગત એટલે એ વખતે અત્યારે વિવેક સાગર સ્વામી. તો એ બધો કાર્યક્રમ ગોઠવતો સ્વામી કે આપણે આના ગામ જવું છે. એનો તો ના જ પાડી દીધી કે નહીં આપણે જવાનું જ નથી. એટલે મને જો આરામને નહીં આવવા દે સ્વામીને. એટલે પછી કે સ્વામી આપણે તો લાપાચમ પછી આપણે અન્નકૂટ અહીં કરવાનું છે, લાપાચમ આપણે સારંગપુર જવાનું છે, કોઈ કાર્યક્રમ જ નથી. એ વખતે સ્વામીને બધી શરદી થઈ ગયેલી એટલે કે ગામડાનો કોઈ કાર્યક્રમ છે જ નહીં. પછી એ દરમિયાન ત્યાં બાલમુકુંદ સ્વામી આવ્યા, એ મંદિરના મહંત, કે સ્વામી હું એ બાજુ અન્નકૂટનો પ્રસાદ આપવા જવાનો છું, તેના ગામમાં પ્રસાદ આપીએ છીએ, તમારે જવાની જરૂર નથી. આ તો આ લોકો ફિટ થઈ ગયા બધા, હું નવો માણસ. અને એમાં એ બાજુ એક બધા ગામડે ફરનારા સંત પણ આવ્યા કે સ્વામી અમે બધા જવાના છીએ, તમારે જવાની કોઈ જરૂરિયાત નથી. એટલે ત્રણ ભેગા થયા, હું નવો. હવે આ લોકો મને ખરેખર એવી દાહ ચડી ને કે આ લોકો નહીં આવવા દે સ્વામીને. પણ સ્વામી કે ના આપણે એને ગામ જવું છે, સ્વામીએ કીધું કે આપણે એને ગામ જવું છે. એટલે પછી વિવેક સાગર સ્વામી એવું કહ્યું તો આપણે એવું કરીએ કે 22 કિલોમીટર છે એટલે સવારે તમે નાસ્તો કરી નીકળો તો બપોર પાછા આવી જાઓ, અથવા તો સાંજે તમે આપણે 4-1 વાગે નીકળીએ તો સાંજે 6-7 વાગે પાછા આવી જઈએ. હવે થયેલું શું કે હું જ્યારે વિદ્યાનગરથી ગોંડલ રાત્રે ભાઈ ટ્રેનમાં જતો હતો એ વખતે મને બીક તો હતી પ્રમુખ સાહેબ મારા ગામડામાં નહીં જ આવે, પણ કદાચ આવે ને જો દિવસે આવે ને તો કોઈને સંપર્ક જ ના થાય. કાઠિયાવાડમાં એ વખતે ત્યાં મગફળીની સિઝન હોય, તો મગફળીની સિઝન તમારે દિવાળી પછી હોય તો ગામડામાં કોઈ બૈરાવ પણ ઘેર હોય નહીં, બધા ત્યાં તો ગામડામાં તો બૈરા ભાઈ ભાઈ બધા ખેતરમાં જ હોય. અને પ્રમુખ સમાજ હું 4-5 વર્ષ છાત્રણમાં રહેલો એટલે થોડુંક મહિમા તો સમજાવ કે આવા ગુરુ જો આવે અને ભવિષ્યમાં ફરી વખત ગામડે ન પણ આવે તો એક વખત એને પ્રમુખના દર્શન તો થઈ જવા જોઈએ, કારણ કે ગામડામાં કોઈ સામાન્ય સાધુ જોયા જ નહોતા, કોઈને સત્સંગ નહીં. એટલે મારા મનમાં સંકલ્પ એવો હતો કે પ્રમુખ સ્વામી જો રાત્રે આવે ને તો રાત્રે બધા ગામડાના માણસો ભેગા થાય ને સભા થાય તો રાત્રે પ્રમુખ સ્વામી દર્શન થાય, મારો લોભ એટલો. પણ એ મારા મનમાં સંકલ્પ હતો. તો આ બાજુ સવારે વિવેક સાગર સ્વામી એવું કહ્યું કે આપણે સવારે અથવા સાંજે જઈ આવીને બપોરે પાછા આવી જઈશું. તો સ્વામી કે ના એવું નહીં, આપણે ત્યાં સાંજે જવાનું, રાત રોકાવાનું, બીજે દિવસે પણ રોકાવાનું, બીજે દિવસે સાંજે પાછા ગોંડલમાં આવવાનું, આવો કાર્યક્રમ ઘડી દો. હું તો ખુશ થઈ ગયો, વાહ, મેં મારો સંકલ્પ સ્વામીએ પકડ્યો. મેં કોઈને વાત તો નથી કરી કે સ્વામી કે ના આપણે રાત્રે ત્યાં જવું છે. પછી બાપાનો ઓર્ડર આવ્યો એટલે પછી તો શું થાય, તમારે કાર્યક્રમ ઘડી દેવો પડ્યો અને સ્વામી કાર્યક્રમ ઘડ્યો. તો વચ્ચેના મારા ગામમાં કોઈ સત્સંગ નહીં, ગામમાં કોઈ નહીં, ઘરમાં કોઈ નહીં, હું પણ અડધો પડતો, મને કઈ પાકો સત્સંગ તો નહીં જ એમ. તો મારે એકલા માટે સ્વામી નક્કી થયા. તો વચ્ચે 2-3 ગામ છે, તમે મહેતા ખંભાળિયા અને મોવૈયા, એને ખબર કે આના ગામમાં જરાય સત્સંગ નથી, સ્વામી ત્યાં આખો દિવસ 24 કલાક રોકાવાના છે. તો એ બધા વચ્ચેવાળા સ્વામીને મળે, સ્વામી એના ગામમાં કોઈ સત્સંગ જ નથી, એના કરતા અમારે ત્યાં રાત રોકાવો ને ત્યાં બીજી દિવસ સવારે જઈ આવજો,
અથવા ત્યાં ત્યાં રાત રોકાવું તો બીજે દિવસે હવાર નાસ્તો કરીને અમારા ગામ આવી જાય, બપોર અમારે ત્યાં જમો, સ્વામી કે નહીં બધો કાર્યક્રમ બધો બંધ, મારે એના ગામે જવું છે અને એના ગામમાં રાત રોકાવું છે અને આખો દિવસ ત્યાં રહેવું છે. અને સ્વામી ત્યાં આવ્યા, હવે સાંભળજો કેવી જગ્યાએ સ્વામી આવ્યા છે. અમે નવા મકાન બનાવેલા, નવા મકાનમાં બારી નહીં બારણા નહીં, ખાલી ચોખ્ખું તૈયાર કરેલું. અને કાઠિયાવાડમાં તો સંડાસ બાથરૂમ તો હોય જ નહીં, એટલે ચાર વાંસડા ખોડી અને કંતાન ચારે બાજુ બાંધી દીધેલું અને બે ઈંટો મૂકી દીધેલી સ્વામી માટે સંડાસ માટે. જોજો પ્રમુખ સમાજ કેવી જગ્યા આવ્યા છે, ચાર ખાલી વાંસડા ખોડીને કંતાન ચારે બાજુ મૂકી દીધું, બે ઈંટો મૂકી દીધી, અંદર એક ફાનસ મૂકી દીધું સ્વામીનું આ સંડાસ. હવે લાઇટ તો હતી જ નવું મકાન હતું, કારણ કે કાઠિયાવાડમાં મકાન બન્યા પછી લાઇટ ઓલે બહાર રાખે વાયરિંગ, એટલે વાયરિંગ ફિટિંગ થયું નહોતું. એટલે બહારથી દૂરથી એક દોરડું લાવીને ખાલી ફળિયામાં એક બલ્બ રાખેલો, બાકી ઘરમાં બધે ફાનસ, કોઈ ગેસ નહીં, કોઈ ચૂલા નહીં, કોઈ બી વિશેષ સગવડ નહીં. અને નવો નવો મકાન હોય એટલે ઓલી ચૂનો હોય, એટલે ચૂનો એટલે તમને નવો ચનાની ગંધ આવે. લાઇટ નહોતી એટલે પંખો નહોતો, કશું જ નહોતું. પણ તો સ્વામી ત્યાં સાંજે આવ્યા, જાહેર સભા કરી, પછી સ્વામી રાત્રે આરામ કર્યો. બીજે દિવસે સ્વામીની પૂજામાં કોઈ નહીં, કારણ કે હું જૂના મકાનથી નવા મકાન પછી સીધું સામાન લાવવા નવડો પડું, ઘરમાં કોઈ સત્સંગી નહીં, ગામમાં તો બધા હવાર ખેતરે જતા રહ્યા. પ્રમુખ સ્વામી એકલા પૂજા કરતા હતા, એકલા એક સંત ખાલી બેઠા બેઠા ભજન ગાતા હતા, બીજા કોઈ નહીં, પૂજામાં કોઈ નહીં. અને સ્વામી મસ્તીથી પૂજા કરતા હતા, પૂજા કરી નાસ્તો કરીને પછી હવે શું કરશું. મેં કહે તમારે જેમ કરું એમ કરો. તો કે તમે ખેતર છે, મેં ખેતર તો હોય ને, હાલો ખેતરે જઈએ. તો સ્વામી ખેતર ગયા, ખેતરમાં અડધો પોણો કલાક ત્યાં ફેર્યા, પછી ત્યાં શેરડી બધું હોય ને, તો કે આપણે શેરડી લઈ લો ઠાકોરજીને આપણે જમાડશું. પછી બપોર જેમાં સાંજે ચાર વાગે પછી નીકળવાની ત્યારે થઈ, પછી મેં કીધું કે સ્વામી કંઈ તકલીફ પડ્યું, તકલીફ સિવાય બીજું કંઈ હતું જ નહીં ને, તકલીફ જ હતી. એક તો નવા મકાન, પલંગ નહીં, પથારી નહીં, પંખો નહીં, લાઇટ નહીં, સંડાસ નહીં, બાથરૂમ નહીં, જમવાની કોઈ વ્યવસ્થા નહીં, બારી બારણામાં પેલા ગાદલા મૂકીને ગોદડા મૂકીને અંધારું કરેલું, અને મચ્છર તો હોય, પંખા હોય, એટલે ગામડામાં મચ્છરદારી નહીં, તકલીફ સિવાય કંઈ હતું જ નહીં. તો સ્વામીને પૂછ્યું કે સ્વામી તકલીફ પડી તો માફ, સ્વામી કે તકલીફ ક્યાં હતી, બહુ મજા આવી, સમયો થઈ ગયો, ઉત્સવ થઈ ગયો. હવે સ્વામી તો નીકળી ગયા, હવે મને શું, મને કંઈ ભેટ આપવાનું કંઈ બુદ્ધિ જ ન હોજી, કે સ્વામી આપણે ત્યાં આવા ભગવાન જેવા પુરુષ, આવા ગુણાતીત પુરુષ, અને એ આપણે ત્યાં આવો તો છેવટે 5-11 રૂપિયા તો પધરામની ભેટ તો મૂકવી જ પડે ને. પણ મેં કંઈ શું મૂક્યું ને, ઘરના કંઈ ખબર જ નહીં સાધુ આવે, કારણ કે જિંદગીમાં આવા સાધુ આવેલા જ નહીં, કોઈ સાધુ જ નહીં આવેલા. તો ગામના પેલા બાવા ભિખારીઓ આવતા હોય, આવ્યા હોય, એટલે ઘરના કોઈ ભેટ મૂકી નહીં, મેં કંઈ મૂક્યું નહીં. સ્વામી તો નીકળી ગયા ગયા. પણ મારા મનમાં એક હતું કે સ્વામી જે મોટા પૈસાદારને ત્યાં જાય છે, ગરીબોને ત્યાં જતા નથી, એવું મારો જે પૂર્વગ્રહ હતો ને એ પૂર્વગ્રહ તૂટી ગયો. પછી સ્વામી વિશે હેત થયું અને પછી ધીરે ધીરે સાધુ થવાનું વિચારવાનું સાધુ થઈ ગયું. હવે આ જેવા મેં નિરીક્ષામાં 7મા ભાગમાં મેં આખો પ્રસંગ લખ્યો છે. તો પ્રમુખ મહારાજ આ પુસ્તક છપાતા પહેલાં સ્વામી પાસે વંચાતું હતું. તો સ્વામી અમેરિકામાં હતા અને એક સંત આ લેખ વાંચ્યો. પછી સંતોએ પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમે આ 24 કલાક એમ ઘેર રખાયા અને 1 રૂપિયાની ભેટ આપી નહીં તો તમને કંઈ વિચાર ન આવ્યો? ઘણી વખત આપણે એમ થાય કે કેમ ભેટ મૂકતો નથી, એમ એવો વિચાર આવે કે નહીં? તો સ્વામી કે ભલે 1 રૂપિયો ભેટ ન આપ્યો પણ 1 કરોડ રૂપિયા દેતા સાધુ ન મળી સાધુ થઈ ગયો ને. સ્વામી કે ભલે એને રૂપિયો ભેટ ન આપી પણ 1 કરોડ રૂપિયા દેતા સાધુ ન મળી સાધુ થઈ ગયો ને, હકીકતમાં થઈ ગયો, નહીં તો ના થાત. જો સ્વામી મારા ઘેર ન આવ્યો તો ન થાત. તો સ્વામીનું તમે જુઓ જુઓ. એક વખત સ્વામી ત્યાં વસ્કોઈ ગામની અંદર વિચરણ કરતા હતા, તો રાત્રે ફાનસ લઈને 51 ઘેર પધરામણી કરેલી, 51 ઘેર પધરામણી કરેલી, કેટલી ભેટ આવી હશે. અહીં આપણે હિંમતનગરમાં શ્રીરંગ સ્વામી છે ને, હિંમતનગરમાં શ્રીરંગ સ્વામી એ વખતે યુવક તરીકે સ્વામી સાથે ફરતા હતા અને પૈસાનો હિસાબ એ રાખતા હતા. અહીં જ્યારે એ આવે ક્યારે તમે શ્રીરંગ સ્વામી અથવા તો ક્યારેક હિંમતનગર જવાનું થયું એને પૂછી જોજો, એનો જાત અનુભવ છે. 51 ઘેર પધરામણી સ્વામીએ કરેલી, કેટલી ભેટ થઈ હશે, પધરામણીની ભેટ કેટલી થઈ હશે. 1-1 રૂપિયો આપે ને, 1-1 રૂપિયો તો એ કેટલા રૂપિયા થાય, 51 તો થાય ને, તો 51 ઘરની પધરામણી ફક્ત 2 રૂપિયા 30 પૈસા. વિચાર કરજો, આ 2 રૂપિયાના 30 પૈસા માટે રાત્રે ફાનસ લઈને પ્રભુ સમાજ પધરામણી કરે. અને બીજે દિવસે સ્વામી સુરતમાં આવ્યા. એ વખતે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ આપણે અમદાવાદમાં બહુ ભવ્યતાથી ઉજવવાનો હતો, એટલે એ માટે બધાને ખરડો કરતા હતા. એ વખતે ત્યાંના મુખ્ય અધિવક્તા હતા આશાકાકા. સ્વામી તો સોપાર બેઠા હતા, પોતે પત્ર લખતા હતા. આશાકાકાએ જાહેરાત કરી કે ભાઈ આપણે અમદાવાદનો ઉત્સવ ઉજવવાનો છે, તો જે હરિભક્તને જેટલી ઈચ્છા હોય બધા સ્વેચ્છાથી પૈસા નોંધાવો. તો 1/2 કલાક ખાલી પ્રમુખ સ્વામી મહારાજની હાજરી માત્રથી પંખા નીચે સોફા ઉપર પત્ર લખતા 1/2 કલાકમાં 8 લાખ રૂપિયાનો ખરડો થયો.
અડધો કલાકમાં જે પુરુષ પંખા નીચે સોફા ઉપર બેઠા બેઠા 800,000 રૂપિયા ઉઘરાવી શકતા હોય એ પ્રમુખ સાહેબ મારા 2 રૂપિયા 30 પૈસા માટે 51 ઘેર ફધામણીએ જાય. તમે જુઓ, વિચાર તો કરો, સ્વામીનું 98% સ્વામીનું વિચરણ એ ગામડામાં હતું, ઝૂંપડામાં હતું. આ તો હવે તો સ્વામીની 82 વર્ષની ઉંમર છે ભાઈઓ, એને અત્યારે પગે વાજ હાથે વાજ. હમણાં સ્વામી ત્યાં નડિયાદ હતા, તમે જોજો અહીં ફરવું જવાના હતા પણ સ્વામી તાવ આવેલો છે એટલે હમણાં સ્વામી ત્યાં નડિયાદ હતા, કદાચ આજે કદાચ ત્યાંથી નીકળવાના હોય. પણ 82 વર્ષની ઉંમર છે, હાર્ટ એટેક આવેલો છે, બાયપાસ સર્જરી કરાવેલી છે, આંખના ઓપરેશન કરાવેલા છે, ગાંઠનું ઓપરેશન કરાવ્યું છે, તમે જો કિડનીનું ઓપરેશન કરાવ્યું છે, કેટલીક કોઈ ઝાડા ઉલટી તાવ, તમે 82 વર્ષની હોય એટલે અશક્તિ તો આવે જ. તો એ વખતે એક સ્વામીની સુવિધા સચવાય એના માટે કોઈ સારા મકાન હોય, સારું ઉતાર હોય, એ આપણે વ્યવસ્થા કરતા હોઈએ છીએ. બાકી એનો અર્થ એવો નથી કે પ્રમુખ સાહેબ બંગલાવાળાને ત્યાં જાય છે અને પૈસાદારને બોલાવે છે, એવું છે જ નહીં. સ્વામીના દિલની અંદર તો જે જેનામાં ભક્તિ છે ને, ભક્તિ છે. આ તમે વીરચંદ દાદા છે એ ક્યાંક લાખોપતિ છે, કરોડોપતિ છે, પણ એના દિલમાં ભક્તિ છે તો સ્વામી એના ઘેર હાથ આટોકા જીવે છે. એના ઘેર સાવ ગરીબમાં ગરીબ હોય ને એની ત્યાં સ્વામી ગયા છે, ઝૂંપડામાં સ્વામી ગયા છે. અને ગરીબમાં ગરીબ હરિભક્ત, એક વખત સ્વામી ત્યાં ચરોતરનું ગામ છે, ગામ ભૂલી ગયો, ત્યાં બધા હરિજનો દૂર ઊભા હતા. લગભગ સંદેશર કે ગામ છે, હે સંદેશર ને, તો હરિજનો દૂર ઊભેલા. હવે આપણે તો અસ્પૃશ્ય હતા બધા નિવારણવાળા, એટલે દૂર ઊભા હતા. સ્વામી બધાને બોલાવ્યા તો એ લોકો બધા એમ સંકોચાય કે આ સ્વામી તો સાધુ અને એને તો કેવી રીતે અમારાથી અડાય. એટલે તો સ્વામી બોલાવે તો દૂર ઉભા, સ્વામી નજીક આવો ને. પણ એ બિચાર ગભરાય કારણ કે બીજા આપણા જેવા બોલે કે આ બધા હરિજનો કેમ સ્વામીને મળે છે. પણ સ્વામી બધું બોલાય, બધા માથે ધબ્બા મારે કે સ્વામી હું કામ ગભરાવું છું, તમે ભગવાન ભક્તો છો, અમે ભગવાન ભક્ત છે, દૂર હું કામ ભાગો છો. તો હરિજન હોય, સ્વામી ભંગીવાસમાં ગયા છે, ભંગીવાસની અંદર કંઈક સ્કૂલનું કંઈક ઉદઘાટન હતું, તો ઘણા બધા મહાત્માને બોલાવ્યા, કોઈ મહાત્મા જવા તૈયાર થયા નહીં. અને સ્વામીને કહેવાય કે સ્વામી અમારે ત્યાં કોઈ નથી આવતા, આપ આપશો સ્વામી આવીશું એમાં હું. સ્વામી ભંગીવાસમાં ગયા છે, હરિજનવાસમાં ગયા છે, વાઘરીવાસની અંદર ગયા છે, સભાઓ કરી છે. સ્વામી ત્યાં ઠેકરિયા ગામમાં હતા, એક આપણો છગન હરિજન કેવો માણસ ખબર છે, એને ઘાસનું ઝૂંપડું છે, ઘાસની દિવાલો, ઘાસનું છાપરું, પરસે વરસાદ ન પડે એટલે ઉપર પ્લાસ્ટિકનું લેયર. હવે દરરોજની મજૂર કરીને દરરોજ ખાનારો માણસ. એક વખત સંતો એને ત્યાં ગયા તો એક એક નવા કપડાં જે હોય એ નવા કપડાને પેલા ગુલાલ છાંટીને આવેલા, કહેલા કેમ આજે આવું કે મારા પત્ની ધામમાં ગયા. તારા પત્ની ધામમાં ગયા એટલે આવું કે હા, કે મારા પત્ની ભગવાનના ધામમાં જાય તો આનંદ હોય ને. ઘરમાં નડતા નહોતા બધા, ઘણા એમ એ રાજી થાય તારે લપ ગયો એમ, એવું નહોતું. પણ કે કેમ આવ્યો કે બસ મારા પત્નીનું મૃત્યુ થયું છે અને મેં ઝૂંપડી મેં પૂરી રાખે છે, મારા બધા સગા સંબંધી ભેગા થાય તો ત્યાં દરમિયાન મારી કે આજની રવિ સભાનો જ હતી રહે ને, પત્નીનું મરદું ઘરમાં છે